હેલો કિડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે એક બાળગીતો અને જોડકણામાંથી આપણે એક સ્ટોરી લઈશું. સ્ટોરીનું નામ છે મૂર્ખ સિંહ. ચાલો હું તમને ગુફામાંથી વાર્તા કહું. મૂર્ખ સિંહ. એક સિંહ ગુફામાં રહેતો હતો. એ ભૂખ્યો થયો એટલે ખોરાકની શોધમાં ગુફાની બહાર નીકળ્યો. એણે એક સસલાને ખૂબ ગેલમાં ઝાડ નીચે રમતું જોયું. સિંહ ધીમે ધીમે તેના તરફ આગળ વધ્યો. સિંહને પોતાની તરફ આવતો જોઈ અને સસલું તો ખૂબ ગભરાઈ ગયું. એ ભાગવા લાગ્યું પણ સિંહે એનો પીછો કર્યો એને અને તેને પંજામાં પકડી લીધું. એ જ વખતે સિંહે થોડે દૂર એક હરણને જોયું. તેણે વિચાર્યું કે આ નાનકડા સસલાથી મારી ભૂખ મટશે નહીં, પેલું હરણ જ બરાબર છે. તેથી સસલાને છોડી દઈ સિંહ તો હરણ પાછળ દોડ્યો. સિંહને જોઈ અને હરણ તો ભડક્યું. તે મોટી છલાંગ મારતું નાખ્યું. હરણે આમ ભાગતું જોઈ અને સિંહને તો ખૂબ જોર ચડ્યું. તેણે તે પણ મોટી મોટી ફાળ ભરતો હરણની પાછળ દોડ્યો પણ હરણ તો સિંહના હાથમાં ન આવ્યું. સિંહ થાકી ગયો અને હરણનો પીછો કરવાનું છોડી દીધું. તે ખૂબ પસ્તાવા લાગ્યો. અરે રે, હરણ તો હાથમાં ન આવ્યું પણ મેં તો સસલાને ગુમાવ્યું. આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે આપણી પાસે જે હોય એનાથી સંતોષ માનવો. જો આપણી પાસે જે હોય એનાથી સંતોષ રાખો. આપણી પાસે થોડું હોય તો થોડું રાખવાનું, બાકી જો વધારે મેળવવા જાય તો આપણે થોડું પણ ગુમાવવું પડે છે. માટે આપણને આ વાર્તા ઉપરથી આપણને બોધ મળે છે કે આપણી પાસે જે હોય એનાથી સંતોષ માનવો. બરાબર ને? જો આ વાર્તા તમારે ઘરે બરાબર સાંભળવાની છે અને બાકી